ભરૂચમાં રથયાત્રા પર થયેલા પથ્થરમારાથી હિન્દુઓ આગ બબૂલા, કલેક્ટરને આવેદન. શક્તિનાથ ખાતેથી જય શ્રી રામના નારા સાથે રેલી કાઢી, મહિલાઓએ બંગડી કલેક્ટરના ટેબલ ઉપર ફેંકી. ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ફુરજા પાસે રથયાત્રા પર પથ્થરમારો થવાના મામલે પોલીસે ઠંડુ વલણ અપનાવતા હિન્દુ સમાજ લાલઘુમ બન્યા હતા. ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ફુરજા પાસે રથયાત્રા પર પથ્થરમારો થવાના મામલે પોલીસે ઠંડુ વલણ અપનાવતા હિન્દુ સમાજ લાલઘુમ બન્યું છે. પથ્થરમારાના બનાવમાં ભરૂચ એસપી મુસ્લિમોના પક્ષે હોવાના અને હિન્દુઓનું રક્ષણ કરવામાં પ્રશાસન નિષ્ફળ ગયું હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંસ્થાઓની આગેવાનીમાં કલેક્ટરને આવેદન અપાયું હતું. એ પૂર્વે મોટી સંખ્યામાં હિન્દુઓએ શક્તિનાથ ખાતેથી જય શ્રીરામના નારા સાથે રેલી કાઢી હતી. ભરૂચમાં ભોઈ સમાજની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખુદ રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો રથયાત્રાની સુરક્ષામાં જોડાયો હતો. મોટી બજાર 4 રસ્તા પાસે પહોંચતા તેના પર પથ્થરમારો થતા નાસભાગ મચી જવા પામી હતી. એક તબક્કે હિન્દુઓ સાથે પોલીસની હાજરીમાં જ મુસ્લિમ યુવાનોએ ઝપાઝપી પણ કરી હતી. પથ્થરમારામાં કેટલાક હિન્દુઓ ઘાયલ થતા મામલો વધુ ગરમાયો હતો. રથયાત્રા પર પથ્થરમારો કરવાના બનાવમાં ભરૂચ પોલીસે હુમલો કરનારાઓને છાવરી કાયદેસરની કાર્યવાહી ન કરતા હિન્દુઓમાં તેના ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે. ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગણેશ ઉત્સવ સમિતિ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને ભોઈ સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનો આજરોજ રોડ ઉપર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં હિન્દુઓએ એકઠા થઈ શક્તિનાથ ખાતેથી કેસરિયા ધ્વજા સાથે જય શ્રીરામના બુલંદ નારા સાથે રેલી કાઢી હતી. રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચતા ત્યાં પણ હિન્દુઓએ દેખાવ કરી પોલીસ અને પ્રશાસન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન બાદ હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ઉગ્ર રજૂઆતો કરી હતી. આવેદનમાં જિલ્લા પોલીસ વડા હિન્દુઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયા હોવાના સીધા આક્ષેપ કર્યા હતા. સાથે રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા કરાયેલા ફ્લેગ માર્ચ માત્ર દેખાડો કરવા માટે કરાઈ હોવાના આક્ષેપો કરાયા છે. શાંતિ સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ વડાએ રથયાત્રામાં કાંકરી ચાળો કરનાર સામે સખ્તાઈથી પગલા ભરવા હુંકાર કર્યો હતો, પરંતુ રથયાત્રા પર પથ્થરમારો કરનારાઓ સામે એસપી કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરતા આવેદનમાં તેમની સામે ડરપોક અને બેદરકાર હોવાના આક્ષેપ પણ કરાયા છે. વધુમાં વિવિધ મુદ્દે પ્રશાસન સામે પણ આક્ષેપો કરી ભગવાન જગન્નાથની રથયાત્રા પર હુમલો કરનારાઓ સામે તત્કાલીન ધોરણે કાર્યવાહી કરવાની માંગ પણ વિશ્વ હિન્દુ પરિષદે ઉઠાવી છે. કલેક્ટરને આવેદન આપવા દરમિયાન ઉશ્કેરાયેલી મહિલાઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. મહિલાઓની સુરક્ષા કરવામાં પોલીસ નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ પોલીસ હવે બંગડીઓ પહેરી લે તેમ કહી કલેક્ટરના ટેબલ પર બંગડીઓ ફેંકતા ખુદ કલેક્ટર પણ હેબતાઈ ગયા હતા. આજે ભરૂચમાં ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં, કોમી એકલાસના માહોલમાં ઉર્જા વિસ્તારમાંથી રથયાત્રા નીકળેલ છે અને અત્યારે એમના નિર્ધારિત રૂટ ઉપર આગળ વધી રહી છે. જો કોઈ ખોટી વાતો કરતા હોય કે કોઈ માથાકૂટ કે બનાવ બન્યા છે, કોઈ એવા બનાવો છે નહીં. પોલીસ સ્થળ ઉપર હાજર છે. કોઈ નાની સી ગેરસમજને કારણે કદાચ કોઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે. કોઈ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા આગળ વધી રહી છે. જય શ્રી રામ. ગત રોજ 4/7/2019 રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળેલ, તેમાં જે વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરેલ, તે સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ. અને એમાં જે પ્રમાણે એસપી સાહેબનું નિવેદન આપવામાં આવ્યું છે કે કોમી એખલાસમાં યાત્રા સંપન્ન થઈ છે, તો શું આટલા બધા જે વાયરલ વિડીયો થયા છે તો એ ખોટા છે? તો આમાં પ્રશાસનની લાપરવાહી ચોખ્ખી નજર પડે છે. હિન્દુ સમાજ તરફથી અમે માંગ કરીએ છીએ કે નહીં, ગાંધી ચિંધ્યા માર્ગે અમે કોઈ આંદોલન નથી કરવાના, અમે ભગતસિંહના માર્ગે આંદોલન કરવાના છે. ભગતસિંહે શું કર્યું છે એ લોકોને ખબર છે. આજે તારીખ 5ના દિવસે ગઈકાલે જે રથયાત્રા નિમિત્તે ખુર્જા સ્થિત જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળેલી. આ રથયાત્રાની અંદર 4 રસ્તા પાસે
અમુક વિધર્મીઓ દ્વારા ખાખરી ચાલાની ઘટના કરવામાં આવી, એમાં મહિલાઓ બાળકો અને વયોવૃદ્ધોને અને રથ ઉપર પણ થોડા ઘણા પથ્થર મારવાની ઘટના બની છે. આ ઘટનાના સંદર્ભમાં અમે લોકો કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ અમારા સમાજ તરફથી, કે આવનાર સમયમાં હિન્દુઓના ઘણા તહેવારો આવે છે, તેમ આવતા વર્ષે પણ રથયાત્રાનો પ્રસંગ ત્યાંથી પરંપરાગત રીતે લગભગ 200 વર્ષ પૂર્વે ઉજવાતો આવ્યો છે અને ઉજવાતો રહેશે. તો અમારી કલેક્ટરશ્રી, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ ગૃહમંત્રી, દરેકે દરેક પ્રશાસકોને અમારી નમ્ર વિનંતી છે, અગાઉના સમયમાં આવું કંઈક કૃત્ય ના થાય તે માટે અમે લોકો ઉગ્ર આંદોલન પણ કરી શકીએ છીએ, પણ અમે એક આવેદન પત્ર આપી સરકારશ્રીને ધ્યાન કરીએ છીએ કે આવનાર સમયમાં અમારા તહેવારોમાં આવું કાર્ય ના થાય એમી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. ભારત માતા કી જય. હિન્દુ જાગરણ મંચ જિલ્લા અધ્યક્ષ કૃણાલ ચાવડા. ગઈકાલે ભરૂચમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું. આ રથયાત્રામાં સંપૂર્ણ હિન્દુઓની સલામતી એ તંત્રના માથા પર હતી, પરંતુ તંત્ર સદંતર નિષ્ફળ નીવડેલું છે. આ રથયાત્રા દરમિયાન હિન્દુઓ પર મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અને આ પથ્થરમારામાં હિન્દુઓને જ પોલીસો દ્વારા લાઠી દ્વારા માર મારવામાં આવ્યા, અને આજ દિન સુધી કોઈ પણ ફરિયાદ થયેલી નથી કે અંગે કોઈ પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નથી. આમ તંત્ર સદંતર નિષ્ફળ નીવડેલું છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અગાઉ પણ આવા હિન્દુઓ પર હિચકારી હુમલા થયા છે, એ અંગે પણ કોઈ કાર્યવાહી થયેલી નથી, અને સતત તંત્ર મુસ્લિમોને સાથ સહકાર આપતું હોય તેવું જણાઈ આવે છે. તેથી અમે આજરોજ આ તંત્ર સામે પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ. કૃણાલભાઈ, જે રીતે વિડીયો વાયરલ થયા છે એ બાબતે એસપી કે કોઈ પણ પોલીસ વિભાગમાં ફરિયાદ દાખલ થવી જોઈએ, શું માનવું છે તમારું? ફરિયાદ દાખલ થવી જ જોઈએ, પરંતુ હજુ સુધી દાખલ થઈ નથી, અને જે આરોપીઓ વિડીયોમાં દેખાતા હતા એમને પણ જબ્બે કરવામાં આવેલા નથી. ધર્મ જાગરણ જિલ્લા સંયોજક ભરૂચ ચિરાગ શાહ, ગત રોજ ભરૂચ શહેરમાં જે જગન્નાથ યાત્રા પર મુસ્લિમ સમાજના કેટલાક અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, પથ્થરમારો કરવામાં આવ્યો છે, તેનાથી કેટલા હિન્દુઓ લોહી લુહાણ હાલતમાં ગવાયા છે. જગન્નાથ યાત્રામાં બધા હિન્દુઓ પ્રશાસન અને પોલીસના ભરોસે ગયા હતા, ત્યાં પોતાના બાળકો, માતા, બહેનો, વૃદ્ધો, બધા ભાવિ ભક્તો ત્યાં એમાં રથયાત્રામાં ભાગ લીધો હતો, તેમ છતાં પોલીસ પ્રશાસન પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ નીવડેલું છે. જો પોલીસ પ્રશાસને અગાઉથી અગમચેતીના પગલાંના ભાગરૂપે આવા અસામાજિક તત્વોને જબ્બે કરી અને પોલીસ અને પૂરી દીધા હોત તો આ ઘટના બની ના શકી હોત. તેમ છતાં પણ ઘટના બાદ પણ પોલીસ પ્રશાસન કોઈ હરકતમાં આવેલ નથી. અત્યાર સુધી આજની ઘડી સુધી હજુ સુધી આ અસામાજિક તત્વોને પકડવામાં આવેલ નથી, કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. હિન્દુઓની આસ્થા પર હુમલો કરવા બદલ આજે હિન્દુઓનો ખૂબ મોટી સંખ્યામાં આક્રોશ ફેલાયેલો છે અને મોટી સંખ્યામાં હિન્દુઓ અહીંયા એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને આવેદન આપશે અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધીને આવેદન પહોંચાડશે. અને અગાઉના દિવસમાં જો કોઈ પ્રશાસન આવા અસામાજિક તત્વો પર કોઈ પગલાં નહીં લે, અથવા તો આવા નિષ્ફળ નીવડેલા પ્રશાસન પર પણ સરકાર કોઈ પગલાં નહીં લે, તો અમે ઉગ્ર આંદોલન કરશું. સડે બીજના રોજ જે ભરૂચની અંદર 200 વર્ષથી પણ વધારે વર્ષોથી જે પરંપરાગત રૂપે અને સંસ્કૃત રૂપે જે રથયાત્રાનું આયોજન થાય છે, એમાં છેલ્લા કેટલાક 3-1 વર્ષથી એવા અપ્રિય ઘટના બને એવા વિધર્મીઓ દ્વારા અટકછળાના પ્રયાસો થઈ રહ્યા છે. આવી એડવાન્સમાં માહિતી હોવા છતાં પણ પ્રશાસકો દ્વારા આની ઉપર કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી, અને પ્રશાસનની બિનઅસરકારકતા ગઈકાલે જે અપ્રિય ઘટના બની છે તેની અંદર જે ઊંડાયેલા જે તત્વો છે એ તત્વોને જેર કરવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદની આક્રમક માંગ છે. મારું નામ રેશ્મા જાદવ છે. ગઈકાલની જે ઘટના થઈ છે એને હું સખત વખોડું છું, અને આજે અમે કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર આપવા ગયા ત્યારે અમે સાહેબને એવું કીધું છે કે આ અમારી બધી બંગડીઓ છે તે સાહેબને પહેરાવો, કારણ કે ગઈકાલની જે ઘટના થઈ એમને કોઈ પણ જાતના કોઈ પગલાં લીધા નથી અને પોલીસ તંત્ર તદ્દન નિષ્ફળ ગયું છે. મારું નામ પૂર્ણિમાબેન જાદવ છે. અમે કલેક્ટરને એટલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે કાલે આ ઘટના થઈ રથયાત્રામાં, તે છતાં અમારા લેડીઝ છોકરાઓને કોઈ પ્રોટેક્શન મળ્યું નથી, ને અમારી રથયાત્રા આ વર્ષોની પરંપરા છે તે ચાલુ રાખવાની છે, અમારે બંધ કરવાની નથી, ને અમે એના માટે પોલીસ તંત્રને જવાબદાર કરીએ છીએ કે અમારા સમાજના છોકરા, અમારા હિન્દુ ધર્મના જાતિના છોકરાઓને જ એ લોકો માર મારે છે, એવું નહીં ચાલે. આજે કલેક્ટરમાં આપ આવેદનપત્ર આપ્યા હતા, બંગડી આપી, શું કારણ?
એ લોકો અમારા લેડીઝનું અમારા હિન્દુ ધર્મના જાતિનું કોઈ રક્ષણ કર્યું નથી, એના માટે અમે બંગડી આપી છે કે ના હોય તો પછી અમે અમારી જાતે અમારું પ્રોટેક્શન કરી શકીએ છીએ. ગઈકાલે રથયાત્રાના દિવસે ભરૂચમાં ચાર રસ્તા ખાતે જે ઘટના ઘટી છે, વિધર્મીઓ દ્વારા જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી ત્યારે તે વિસ્તારની અંદર અજાણનો સમય થયેલ હોય, જે ડીજે વાગતું હતું તે ડીજે બંધ કરાવવાને લઈને જે પથ્થરમારો થયો હતો એ નિંદનીય ઘટના છે. સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જો કોઈ પણ જગ્યાએ માઇક વગાડવાનું ન હોય તો મસ્જિદો પર જે માઇક વાગી રહ્યા છે એ સરકાર કેમ બંધ કરાવતી નથી? કલેક્ટરને એના પાવર્સ છે, સરકારને એના પાવર્સ છે, સરકાર હિન્દુઓની છે, ભાજપની સરકાર છે, તો એ માઇકો કેમ બંધ થતા નથી? આવા કાંકરીચાળા છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યા છે. ગઈકાલની જે ઘટના છે એની ઉપર પોલીસ તંત્ર હાજર હતું, એસપી હાજર હતા, આઈજી હાજર હતા, છતાં પણ કોઈ જેની ઉપર એક્શન લેવાવા જોઈએ એમની ઉપર એક્શન લેવાયા નથી. જે જે લોકોને પકડવા જોઈએ, મીડિયાકર્મી ત્યાં બધા હાજર હતા, બધાએ શૂટિંગ કરેલા છે, આખા શહેરમાં દેખાઈ રહ્યું છે કે કોણ કોણ આ ધમાલ કરી રહ્યા હતા, પણ છતાં પણ એમની ઉપર કોઈ એક્શન લેવાયા નથી. આજે કલેક્ટરને જ્યારે આવેદનપત્ર આપવા આવ્યા છે ત્યારે સાહેબ 5 દિવસનો સમય માંગી રહ્યા છે, તો 5 દિવસ શાના માટે? આની ઉપર તાત્કાલિક કાર્યવાહી કેમ નથી થતી? આ જ રીતે જ્યારે જ્યારે ઘટના ઘટે છે ત્યારે તંત્ર ઊંઘતું રહે છે, તાત્કાલિક એક્શન લેવાવા જોઈએ. આમાં કોઈ મોટું સ્વરૂપ પણ થઈ શકતું હતું. આવનાર દિવસોમાં આવી ઘટના ન ઘટે એના માટે તાકીદે આની ઉપર એક્શન લેવામાં આવે. જો નહીં લેવામાં આવે તો હિન્દુ સંગઠન એકત્રિત થઈ અને ભરૂચ બંધનું પણ એલાન આપશે. જો આની ઉપર કોઈ એક્શન નહીં લેવાય, કોઈને એરેસ્ટ નહીં થાય, કાનૂની કાર્યવાહી નહીં થાય, તો ભરૂચ બંધનું એલાન આપવામાં આવશે. ગઈકાલે ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકામાં 2 રથયાત્રા નીકળી અને આમતોર પર શાંતિપૂર્ણ રથયાત્રા નીકળે છે. ગઈકાલે કોઈ કન્ફ્યુઝન અને ધમાલ જેવું થયા, પોલીસના રિપોર્ટ છે કે શાંતિપૂર્વક રથયાત્રા થઈ, તેમ છતાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને અન્ય સમાજના લોકો આવીને અહીંયા રજૂઆત કરીને ગયા છે કે એક ધર્મ વિશેષના લોકો દ્વારા અમુક જાહેરાતી કરવામાં આવે છે તો એના સ્પષ્ટ તપાસ હોવું જોઈએ અને જે ગેરકાયદેસર કાર્યોમાં લિપ્ત હોય એના ઉપર કડક કાર્યવાહી કે પાસા જેવું કાર્યવાહી હોવું જોઈએ. તો અમારા તરફથી એને ખાતરી આપવામાં આવ્યા છે કે 5 દિવસના અંદર પોલીસ ખાતા ચોક્કસ કાર્યવાહી કરશે અને ભરૂચ જિલ્લામાં ગયા 100 વર્ષથી વધારે સમયથી શાંતિપૂર્વક રથયાત્રા, અમુક વિભિન્ન ધર્મોની જે તહેવાર છે શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, તો ભવિષ્યમાં પણ આ જ રીતે ઉજવણી કરવામાં આવશે અને આજના આવેદન મુદ્દે પોલીસ ખાતા 5 દિવસના અંદર ચોક્કસ કડક કાર્યવાહી આમાં કરશે. થેન્ક યુ. ઝઘડિયાની નામાંકિત કંપની સેન્ટ ગોબિનમાંથી ગેરકાયદેસર વેસ્ટ નિકાલ કરતા ઝડપાયા. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સેન્ટ ગોબિન નામની કંપનીમાંથી 3% ભરી ગેરકાયદેસર રીતે વેસ્ટ નિકાલ કરતા સ્થાનિકો દ્વારા ગાડીને પકડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી છે, જ્યાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ 3 ટ્રકો જે કોલસા ખાલી કરવા કંપનીમાં આવી હતી, આ જ ટ્રકોમાં સેન્ટ ગોબિન કંપની દ્વારા તેમનો વેસ્ટ ભરી માંડવા ગામની હદમાં આવેલ ભરૂચ શહેરના ઘન કચરાના નિકાલ માટે બનાવેલ ડમ્પિંગ સાઇટ પર ખાલી કરવા માટે ભરવામાં આવી હતી અને આ ટ્રકોને વાહનની પાવતીઓ પાનોલીની કંપનીની બનાવી હતી. આ વેસ્ટ નિકાલનું ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ આચરાતું હતું. આ 3 ટ્રકો ઓવરલોડ હોવાને કારણે અને વ્યવસ્થિત પેકિંગ ન હોવાને કારણે તેમાંથી વેસ્ટ જાહેર માર્ગો પર પડી રહ્યું હતું, જેથી સ્થાનિક ગ્રામજનોએ રોકીને પોલીસને સ્થળ પર બોલાવ્યા હતા, જ્યાં વાહન ચાલકોની કબૂલાતમાં ઉપરોક્ત કૌભાંડ પર્દાફાશ થયો હતો અને મોટી અને નામાંકિત કંપનીઓ પણ આ રીતના ગેરકાયદેસરના નિકાલના કૌભાંડો કરતી હોય તે દુઃખદ છે અને માંડવાની આ ડમ્પિંગ સાઇટ બદલવા બાબતે એનજીઓ દ્વારા કોર્ટ કેસ થયો હતો, જેમાં એનજીટીના હુકમો થયા છે અને નર્મદા નદી પર આવેલ આ સાઇટને અન્યત્ર ખસેડવાનો હુકમ થયો છે અને એ જ સાઇટ પર આ રીતે ગેરકાયદેસરનો વેસ્ટ નિકાલ થતો હોય એ ચિંતાજનક છે. મિસરટ તથા કબોલી ગામ વચ્ચે સીમમાંથી પસાર થતી ખાડીમાંથી 5.5 ફૂટ લાંબો મગર પકડાયો હતો. ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા જ જળચર પ્રાણીઓએ દેખા દેવાનું શરૂ કર્યું છે. ગત રાત્રિના કરજણ તાલુકાના મેસરાળ ગામ નજીક આવેલી ખાડીમાં 5.5 ફૂટ લાંબા મગરે દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગર દેખાયાની જાણ થતા મેસરાળ ગામના સરપંચ ઝાકીરભાઈ જમાદાર તેમજ આશાભાઈ પટેલ સહિત
ગામના યુવાનોએ ખાડી પાસે પહોંચી જઈ મગરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી, પરંતુ મગર ખાડીમાં ન દેખાતા પાણી ખેંચવાના પંપ સાથે ટ્રેક્ટર મંગાવી પંપ વડે ખાડીમાંથી પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરી ભારે જહેમત ઉઠાવી મગરને સહી સલામત ઝડપી પાડ્યો હતો. મગરને ઝડપી પાડ્યા બાદ તેની જાણ કરજણ વન ખાતાને કરાતા વન ખાતાના કર્મચારીઓ મેસરાટ ગામે પહોંચી ગયા હતા અને વાહન દ્વારા મગરને લઈ રવાના થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર એક બાઇક સવારે મગરને જોતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મગર દેખાયાની જાણ મેસરાટ ગામમાં વાયુ વેગે પ્રસરતા ગ્રામજનો મોટી સંખ્યામાં મગરને નિહાળવા ભેગા થયા હતા. છેવટે સહી સલામત મગર ઝડપાઈ જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. મગરને ઝડપી પાડવાની સમગ્ર કામગીરીમાં ગામના સરપંચ જાકીરભાઈએ ખડે પગે ફરજ બજાવી હતી. કરજણ તાલુકાના સંભોઈ ગામની સીમમાંથી વિદેશી દારૂ મળી આવ્યો. કરજણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એએમ ગઢવી અને પીએસઆઈ જયદીપસિંહ સરવૈયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ખીમજીને બાતમીદારથી બાતમી મળી હતી કે કરજણ તાલુકાના સંભોઈ ગામની સીમમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર તરફ જવાના રસ્તાની બાજુમાં વડને નીચે એક GJ09ED7239માં MP થી વિદેશી દારૂ મંગાવીને દારૂનું કટિંગ કરી વિદેશી દારૂ વેચનાર છે તે બાતમી હકીકતના આધારે કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર રેડ કરતા બુટલેગરોના માથા ઉપર પાણી ફરી વળ્યું અને કટિંગ થતી વેળાએ જ કરજણ પોલીસ ત્રાટકી અને સ્થળ ઉપરથી ક્રૂઝ ગાડી તથા મોબાઈલ તથા વિદેશી દારૂ મળી કુલ મુદ્દામાલ 2,28,470નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી દૂધરેશભાઈ ભુરલાભાઈ રાઠવા રહેવાસી છોટા ઉદેપુર તથા સંભોઈ ગામના પ્રતાપ ઉર્ફે નૂરો અમરસિંહ પઢિયારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અને બીજા ઈસમો અંધારાનો લાભ લઈ ભાગવામાં સફળ થયા હતા અને કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને મોટી સફળતા મળી છે. ગઈકાલ રાત્રે આશરે 12 વાગ્યાના સમયે આમોદ અને નાહિયર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. ગઈકાલે રાત્રે આશરે 12 વાગ્યાના સમયે ભરૂચથી આમોદ તરફ આવી રહેલી ઇકો ગાડી નંબર GJ16BK9260માં જેમાં 4 માણસો હતા તે સમયે ઇકો ચલાવનાર ડ્રાઈવરને ઊંઘાવી જતા ગાડી ઉપરનો કાબુ ગુમાવી ઇકો ગાડી નાળા સાથે ભટકાઈ ગઈ હતી. ગાડીમાં સવાર 4 માણસોને ગંભીર ઈજા પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે 108ની મદદથી ઈજાગ્રસ્ત આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓ પ્રાથમિક સારવાર બાદ વડોદરા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અકસ્માતમાં 4 માણસોને શરીરના અલગ અલગ ભાગે ઈજા પહોંચી હતી, જેમ કે હાથ પગ અને માથાના ભાગે પણ ઈજા થઈ હતી, પરંતુ અકસ્માતમાં કોઈને જાનહાનિ ન થતા તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. નર્મદા ડેમની મુખ્ય નહેરમાંથી સિંચાઈ માટે 5,307 ક્યુસેક પાણી છોડાયું. રાજપીપળા ગુજરાત સરકાર દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસથી ગુજરાતમાં સિંચાઈની જરૂરિયાતવાળા વિસ્તારો માટે નર્મદા ડેમમાંથી પાણી પહોંચાડવાની કરાયેલી જાહેરાતના પગલે તારીખ 4 જુલાઈ 2019 ગુરુવારના રોજ સવારે 8 કલાકે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ભૂમલિયા નજીક ડેમની મુખ્ય નહેરમાંથી 5,307 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમની મુખ્ય નહેર સાઇટ ખાતે કેવડિયા સબ ડિવિઝનના મદદનીશ ઇજનેર શ્રી વિકાસભાઈ ખોડાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે આજે નર્મદાની મુખ્ય નહેરમાંથી સિંચાઈ માટે છોડાયેલું પાણી સૌરાષ્ટ્રના ધાંગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ ઉપરાંત વિરમગામ, પાટડી, માંડલ, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, ભાભર, વાવ થરાદ, રાપર અને ભચાઉના વિસ્તારોમાં પૂરું પડાશે. વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને અને સિંચાઈ માટેની જરૂરિયાતને લક્ષમાં લઈને ગુજરાતના જરૂરિયાતવાળા વિસ્તારોમાં સિંચાઈ માટે જરૂરી પાણીનો જથ્થો પૂરો પડાશે તેમ શ્રી ખોડાએ ઉમેર્યું હતું. ગઈકાલ સુધી માત્ર પીવાના પાણી માટે 2,800 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવતો હતો તેમ પણ તેમણે જણાવ્યું હતું. નર્મદા ડેમના ઉપરવાસ કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે તારીખ 4 જુલાઈના રોજ સવારે 8 કલાકે નર્મદા ડેમમાં
16,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જેને લીધે આજે સવારે 8 કલાકે નર્મદા ડેમની સપાટી 102.3 મીટર રહેવા પામી છે, તેમ જણાવી નર્મદા ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ યુ દલવાણીએ ઉમેર્યું હતું કે ડેમમાં પાણીની ઉક્ત આવકને લીધે ગઈકાલ કરતા આજે ડેમની સપાટીમાં 70 સેમી વધારો નોંધાયો છે. 7 તારીખના રોજ 5300 ક્યુસેક જેટલું પાણી નર્મદા મેઇન કેનાલમાંથી છોડવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 2800 ક્યુસેક જેટલું જ પાણી છોડવામાં આવતું હતું, જે પીવાના ઉપયોગ માટે જ હતું. હવે પછી 5300 ક્યુસેક જે પાણી કરવામાં આવ્યું છે એ નોર્થ ગુજરાત, કચ્છનો વિસ્તાર અને સૌરાષ્ટ્રનો વિસ્તાર, એમાં જરૂરિયાત ગામોમાં સિંચાઈ માટે જરૂરિયાત પાણી છોડવા માટે 5300 ક્યુસેકનો વધારો કરવામાં આવ્યો છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. બદલાતા પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીના વધતા જતા તાપમાન સામે સાંપ્રત અને આવનારી પેઢીના રક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય વૃક્ષારોપણથી ધરતીને હરિયાળી રાખવાનો છે. આજના બાળકોને વૃક્ષોનું મહત્વ અને ઉપયોગિતા સમજાવવા માટે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રદ્ધા પટેલ, ઐશ્વર્યા પિલ્લઈ, સરતાજ શેખ, સૂર્યલક્ષ્મી પિલ્લઈ તેમજ શાળાના અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આચાર્ય શ્રદ્ધા પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અત્યારથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃત બને, વૃક્ષોનું જતન કરીને ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરોથી પોતાનું અને અન્યનું જીવન સુરક્ષિત રહે એની કાળજી રાખે એ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. Today we have planted some plants in school campus, because planting trees is a must if we want to save our planet. Trees not only remove the harmful chemicals from the soil, it also help reduce the greenhouses leading to global warming. So take care of trees, trees will take care of us. I am sharing some fact that most of the people most of the time do not care or ignore saying, what I can do about it? It is a government job, not mine. However, did you know this ignorance is casting to yours and your loved one's life bit by bit? We hardly know about this brutal and deadly truth.